પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાને કારણે બીમાર થતા વધુ 3 ખલાસીઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 1 ખલાસીને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે। પોરબંદરના સુભાષનગરમાં રહેતા 35 વર્ષીય સુરેશ ઉર્ફે સુપડુ બોખાભાઈ જેબર નામના ખલાસીને તારીખ 2 ઓગસ્ટના રોજ ફિશિંગ દરમિયાન 3 નોટિકલ માઇલ દૂર દરિયામાંથી 5 લિટર કેમિકલ ભરેલું કેન મળી આવ્યું હતું। દારૂ સમજીને સુરેશ તથા અન્ય 1 ખલાસી વિઠ્ઠલ સિદ્ધિ પરમાર ઉંમર વર્ષ 50 આ કેનમાં રહેલું કેમિકલનું 2 દિવસ સુધી સતત સેવન કરતા અને સુરેશનું પરમ દિવસે મોડી રાત્રે મંદિરના ઓટલે જ મોત થઈ ગયું હતું, જ્યારે વિઠ્ઠલનું બીજા દિવસે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। એ સિવાય એ જ વિસ્તારના અન્ય 6 ખલાસીઓ 32 વર્ષીય જયેશભાઈ હરજીભાઈ ચામડિયા, 23 વર્ષીય રવિ ભીમજીભાઈ કિશોર, 40 વર્ષીય કિશોરભાઈ લાલજી ચામડિયા, 36 વર્ષીય વિજય કરશનભાઈ સલેટ, 40 વર્ષીય મુકેશ હીરાભાઈ જેબરે પણ આ કેમિકલનું સેવન કર્યું હોવાથી તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ 3 ખલાસી 47 વર્ષીય ભીખુ છગન ચૌહાણ, 30 વર્ષીય હસમુખ મુરજી વડવાડિયા તથા 32 વર્ષીય પ્રવીણ દેવજી ચુડાસમાને પણ કેમિકલની અસર થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ભીખુને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે। પોલીસે બંને મૃતકની વિશેરા તથા કેમિકલવાળા કેનની FSL તપાસ માટે જૂનાગઢ મોકલ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। દરિયામાંથી મળેલ ઝેરી કેમિકલ પી જવાને કારણે 2 વ્યક્તિઓના મોત થયા બાદ પોલીસ પણ સતર્ક બની હતી અને દરિયા કિનારાના ગામડાઓમાં ગ્રામજનો ખાસ કરીને માછીમારો સાથે મીટિંગ કરી હતી। આ બાબતે સચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને દરિયા કિનારે આ જ પ્રકારના કોઈ શંકાસ્પદ કેમિકલ ધરાવતા અન્ય કેરવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું તથા લોકોને પણ આ પ્રકારે કોઈ પણ અન્ય કેમિકલ ભરેલા કેરબા પીપ મળી આવે તો તાત્કાલિક 100 નંબર ઉપર જાણ કરવા અપીલ કરી હતી તથા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુભાષનગર વિસ્તારની મુલાકાત લીધી હતી, તેમજ મૃતક ખલાસીઓના ઘર તેમજ બોટની મુલાકાત પણ લીધી હતી અને દરિયાકાંઠેથી શંકાસ્પદ કોઈ પણ કેમિકલયુક્ત જથ્થો મળી આવે તો કોઈએ તેનું સેવન કરવું નહીં, તેમજ કોઈ સેવન કરેલ હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલે સારવાર લેવા માટે અપીલ પણ કરી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।